गांधी आश्रम अमदावाद ना साबरमती नदीना किनारे आवेला आश्रम जे 1970 थी 1930 ना समय गाळा मा पूज्य गांधीजी नी कर्मभूमि रह्यो छे। आ आश्रम मा रहीने गांधीजीए विविध रचनात्मक कार्यो राष्ट्रीय शिक्षण अने सत्याग्रह नु सिंचन कर्यो हतु। तदुपरांत आज आश्रम स्वराज प्राप्ति माटे नु एक महत्वपूर्ण केंद्र हतु। अहीनो खूणे खूणो साक्षी छे आजादी नी लड़तना संग्राम नो। संयम सादगी अने प्रमाणित जे आश्रमना स्थापत्यनु प्रतिबिंब छे अने गांधीजीना सिद्धांतो अने मूल्योनु प्रतिनिधित्व करे छे। ए वातमां कोई ज बेमत नथी के आजे पण गांधी आश्रम प्रेरणानु एक उत्कृष्ट धाम छे। परंतु काळचक्रनी साथे साथे प्रेरणाना आ धामने मूळ स्वरूपे जीवंत करवुं भारतना भविष्य माटे खूब जरूरी लागे छे। जेम के स्थापनाना समये आ आश्रम अमदावादना सीमाड़े 120 एकर जमीन में पथरायेलो हतो। ए समय अहीं 63 मकानों आश्रमनी ज रचनात्मक प्रवृत्तिओथी धबकता हता। ज्यारे वर्तमान समय में स्मारक तरीके सचवायेला मात्र 5 एकरना आ सीमित हिस्साने ज आपणे गांधी आश्रम तरीके ओळखीए छीए। आश्रमनी मात्र 3 ज मूळ इमारतो आजे मुलाकातीओ माटे खुल्ली छे। કેટલાક મકાનો જીર્ણ થવાથી દૂર થયેલ છે અને બાકીના વ્યસ્ત આશ્રમ રોડની સામેની બાજુએ સ્થિત છે। આશ્રમના સ્થાપત્ય સાથે સુસંગત ન લાગે એવી ઘણી ઇમારતો આ આશ્રમ પરિસરમાં છે, જેના હિસાબે ગાંધી આશ્રમનું આ પ્રાંગણ જે આઝાદીની લડતના એક વિચારથી માંડીને આઝાદીના સંગ્રામના વિરાટ સ્વરૂપનું સાક્ષી છે તેની ઓળખમાં પણ ઉણપ જણાય છે। ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ અવસરે ભારત સરકારે ગાંધી આશ્રમની તેના મૂળભૂત મૂલ્યોને અકબંધ રાખીને પુનરુત્થાન કરવાનો સંકલ્પ હાથ ધર્યો છે। હયાત આશ્રમ રોડ કે જે આશ્રમના મૂળ સંકુલનું વિભાજન કરે છે તેનું દિશાંતર કરી સંકુલને સંયુક્ત કરવામાં આવશે। પૂજ્ય ગાંધીજીના સમયે નિર્મિત તમામ ઇમારતોને આશ્રમ વિસ્તારમાં પુનઃ સમાવી લેવાય એ પ્રકારે પરિસરનું વિસ્તરણ કરાશે। એવા મકાનો અને પ્રવૃત્તિઓ કે જે પ્રસ્તાવિત સ્મારક સાથે સુસંગત નથી તેનો સ્મારક સંકુલને અડીને આવેલ જમીનોમાં વિશિષ્ટ સંકુલોનું નિર્માણ કરી સમાવેશ કરવામાં આવશે। આશ્રમવાસીઓ કે જેઓ અત્યારે વિવિધ ટ્રસ્ટના ભાડુઆતો છે તેમને તેમના અત્યારના આવાસથી નજીકના અંતરે વધુ સારી સુવિધાવાળા ઘર માલિકી હક સાથે અપાશે। એવા આશ્રમવાસીઓ કે જેમને પોતાની પસંદગીની જગ્યાએ વસવાટ કરવો હોય તેમને સારામાં સારું નાણાકીય વળતર અથવા નવનિર્મિત અને સંપૂર્ણ રીતે વસવાટ લાયક 4 બેડરૂમવાળા રહેઠાણ આપવામાં આવશે। આ પ્રસ્તાવિત સ્મારકના વિસ્તરણ અને પુનરુત્થાનની પ્રારંભિક રૂપરેખા તૈયાર કરી લેવામાં આવેલ છે। આશ્રમની મૂળ ઇમારતોની મહત્તા જાળવીને તેનું કાળજીપૂર્વક પુનઃસ્થાપન કરાશે। મુલાકાતીઓ માટે પ્રેરણાના આ પુંજને વધુ જીવંત બનાવાશે। પૂજ્ય ગાંધીજીના જીવન અને મૂલ્યોને જાગૃત કરતા અમુક નવા પ્રદર્શનો અને સંગ્રહાલયોનો પણ સમાવેશ કરવામાં આવશે। ગાંધી આશ્રમના ગ્રંથાલય અને અભિલેખાગારની જાળવણી વધુ સારી કરાશે। એટલું જ નહીં, સંશોધન અને તાલીમ માટે વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવશે। મુલાકાતીઓના પ્રવાહને અનુલક્ષીને જરૂરી પ્રાથમિક સુવિધાઓની પણ સવિશેષ વૃદ્ધિ કરાશે અને આ બધું જ એ રીતે આકાર લેશે જેમાં આશ્રમની પવિત્રતા અને મૂલ્યો અકબંધ રહે। આશ્રમના વિસ્તારમાં આવેલ ચંદ્રભાગાના વહેણને પણ વિશિષ્ટ આયોજન દ્વારા એક આહલાદક જળ સ્ત્રોતમાં પરિવર્તિત કરવામાં આવશે। એટલું જ નહીં પણ તેની ઉપરના ઐતિહાસિક દાંડી બ્રિજનું પણ પુનરુત્થાન કરાશે। આશ્રમના વિસ્તૃત સંકુલના પુનરુત્થાન, મકાનો અને પ્રવૃત્તિઓને પુનઃસ્થાપિત કરવાનો ખર્ચ તથા આશ્રમને સંલગ્ન વિસ્તારના માળખાકીય સુવિધાઓનો ખર્ચ આશરે 1200 કરોડ અંદાજવામાં આવેલ છે। આશ્રમના આ પુનરુત્થાનનો સમગ્ર ખર્ચ ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવશે અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા સૌની સાથે સંવાદ અને પરામર્શમાં રહીને
गुजरात सरकार आ भगीरथ कार्य ने साकार करशे। पूज्य गांधीजीनी कर्मभूमिना पुनरोत्थाननो आ महायज्ञ तेमना मूल्यों अने आदर्श सिद्धांतों ने अविरत प्रज्वलित राखशे अने आवनारी पेढ़ीओ माटे प्रेरणानी ज्योत अखंड राखशे।